નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનયુ સ્ટડી પોઈન્ટ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે બી એ સેમેસ્ટર સિક્સ હિસ્ટ્રી છસો છના ના એમસીક્યુ ની ચર્ચા કરવાની છીએ મિત્રો અમારી ચેનલ દ્વારા તમે દરેક સબ્જેક્ટના એમસીક્યુઝ પૂરા પાડવામાં આવે છે તેથી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો ક્વેશ્ચન નંબર એક બાદશાહ અકબરે દફતરખાનાની સ્થાપના કોની સલાહથી કરી હતી તો તેનો સાચો જવાબ છે અબુલ ફજલ ક્વેશ્ચન નંબર બે દીવાને હિંસાના કારકુનોને શું કહેવામાં આવતા તો તેનો સાચો જવાબ છે દબીર ક્વેશ્ચન નંબર ત્રણ કૌટિલ્યના કયા ગ્રંથમાં અક્ષપટલ શબ્દ આવે છે તો તેનો સાચો જવાબ છે અર્થશાસ્ત્ર નામનો જે કૌટિલ્યનો ગ્રંથ છે તેમાં ક્વેશ્ચન નંબર ચાર દીવાને ઇન્સાના શબ્દનો અર્થ શું થાય છે તો તેનો સાચો જવાબ છે પત્રવ્યવહાર અને રેકોર્ડ ખાતું ક્વેશ્ચન નંબર પાંચ ઓક્સપટલ શબ્દનો અર્થ શું થાય છે તો તેનો સાચો જવાબ છે દફ્તર કચેરી એટલે કે હિસાબની કચેરી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર છ બૌદ્ધ સમયમાં દફ્તર ભંડારનું અસ્તિત્વ હતું તેનો પુરાવો કયા મુસાફરની નોંધવા મળે છે તો તેનો સાચો જવાબ છે યુ એન સન જે એક ચીની મુસાફર છે ક્વેશ્ચન નંબર સાત આઈબીડ શબ્દનો અર્થ જણાવો તો તેનો સાચો જવાબ છે એજન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આઠ આરકાઈ શબ્દ કેટલી વસ્તુઓનો બનેલો છે તો તેનો સાચો જવાબ છે આરકાઈ શબ્દ એ ત્રણ વસ્તુઓનો બનેલો છે એટલે કે દફતર મકાન અને વહીવટી માળખું આ ત્રણ વસ્તુઓનો આ શબ્દ બનેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર દસ ઇતિહાસનું તત્વજ્ઞાન અને ઇતિહાસ લેખન અભિગમ પુસ્તકના લેખકનું નામ જણાવો તો તેનો સાચો જવાબ છે ડોક્ટર આર કે ધારૈયા ક્વેશ્ચન નંબર દસ કોના મત મુજબ પ્રમાણિત વિદ્વાને પોતે લખેલી હકીકતો માટે કોઈ આધાર આપવાની જરૂર નથી તો તેનો સાચો જવાબ છે ગ્રીફેટના મતે એટલે કે આ વિધાને ગ્રીફેટનું છે ક્વેશ્ચન નંબર અગિયાર ઈસવીસન પંદરસો ચુમ્મોતેરમાં બાદશાહ અકબરે દફતરખાનાની સ્થાપના અબુલ ફઝલની સલાહ અનુસાર કરી હતી આ વિધાન કયા ગ્રંથમાં છે તો તેનો સાચો જવાબ છે અકબરનામા પ્રશ્ન નંબર બાર મરાઠા સમયના સચિવાલયને કયા નામે ઓળખવામાં આવતા હતા તો તેનો સાચો જવાબ છે હુઝુર દફ્તર પ્રશ્ન નંબર તેર હુઝુર દફ્તરમાં કેટલા કારકુનો કામ કરતા હતા તો તેનો સાચો જવાબ છે બસો પ્રશ્ન નંબર ચૌદ ઈસવી સન ઓગણીસો ચોપનમાં રાષ્ટ્રીય અભિલેખાગારની પ્રાદેશિક કચેરી ક્યાં શરૂ કરવામાં આવી તો તેનો સાચો જવાબ છે ભોપાલમાં નેક્સ્ટ ક્વેશન નંબર પંદર ઓગણીસો છોતેર સુધીમાં ભારતમાં કેટલા રાજ્યોમાં દફતર ભંડારોની સ્થાપના કરી હતી તો તેનો સાચો જવાબ છે અઢાર રાજ્યોમાં ક્વેશન નંબર સોળ ઈસવી સન અઢારસો એકાણુંમાં નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યાં થઈ હતી તો તેનો સાચો જવાબ છે કોલકત્તામાં ક્વેશ્ચન નંબર સત્તર નેશનલ આર્કાઈઝ ઓફ ઇન્ડિયા ઈસવીસન ઓગણીસો અગિયારમાં ક્યાં ખસેડવામાં આવ્યું તો તેનો સાચો જવાબ છે દિલ્હીમાં એટલે કે એની સ્થાપના થઈ ત્યારે તે કોલકત્તામાં સ્થિત હતું અને ત્યારબાદ ઈસવીસન ઓગણીસો અગિયારમાં તેને દિલ્હીમાં ખસેડવામાં આવ્યું ક્વેશ્ચન નંબર અઢાર ઈસવીસન અઢારસો છ માં તમિલનાડુમાં કઈ જગ્યાએ રાજ્ય દફતર ભંડાર શરૂ થયેલું તો તેનો સાચો જવાબ છે મદ્રાસમાં ક્વેશન નંબર ઓગણીસ ઈસવીસન ઓગણીસો એકોતેરમાં ગુજરાતમાં કયા દફતર ભંડાર શરૂ કર થયું હતું તો તેનો સાચો જવાબ છે અમદાવાદમાં નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર વીસ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો આપ સૌ જાણો છો ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો ને સાહીઠ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર એકવીસ ગુજરાત રાજ્યમાં અભિલેખાગાર કચેરી કુલ કેટલી આવેલી છે તો તેનો સાચો જવાબ છે ગુજરાત રાજ્યમાં કુલ સાત અભિલેખાગાર કચેરીઓ છે ક્વેશ્ચન નંબર બાવીસ દક્ષિણ વર્તુળ અભિલેખાગાર કચેરી ક્યાં આવેલી છે તો તેનો સાચો જવાબ છે વડોદરામાં નેક્સ્ટ ક્વેશ્ચન પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર કચેરી ક્યાં આવેલી છે તો તેનો સાચો જવાબ છે રાજકોટમાં નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ચોવીસ ભારતના પ્રથમ પંક્તિના આગેવાન ઇતિહાસકાર કોણ હતા તો તેનો સાચો જવાબ છે આરસી મજમુદાર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર પચીસ આરસી મજમુદારનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો તેનો સાચો જવાબ છે ફરીદપુર ગામમાં થયો હતો અને ડિસેમ્બર અઢારસો ને અઠ્યાસીમાં નેક્સ્ટ ક્વેશ્ચન નંબર છવ્વીસ જુદુનાથ સરકારનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો તેનો સાચો જવાબ છે બંગાળમાં અઢારસો ને સિત્તેરમાં થયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સત્યાવીસ ઔરંગઝેબના સમયનું ભારત એ કોની કૃતિ છે એટલે કે એના લેખક કોણ છે તો તેનો સાચો જવાબ છે જુદુનાથ સરકાર ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ગ્રંથ કોનો છે તો તેનો સાચો જવાબ છે ચાણક્યનો જેમનું બીજું નામ વિષ્ણુગુપ્ત પણ હતું નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ ગિરનાર લેખમાં ખડકના નીચેના ભાગમાં કયા રાજાનો લેખ કોતરાયેલો છે તો તેનો સાચો જવાબ છે ગુપ્ત રાજા સ્કંદગુપ્તનો ક્વેશ્ચન નંબર ત્રીસ પુષ્યગુપ્તે કયું તળાવ બંધાવ્યું હતું તેનો સાચો જવાબ છે સુદર્શન તળાવ ક્વેશ્ચન નંબર એકત્રીસ બનાસકાંઠા જિલ્લાનો કઈ અભિલેખાગાર કચેરીમાં સમાવેશ થાય છે તો તેનો સાચો જવાબ છે અભિલેખાગાર કચેરી મહેસાણામાં ક્વેશ્ચન નંબર બત્રીસ મહેસાણા અભિલેખાગર કચેરીની સ્થાપના ક્યારે થઈ હતી તો તેનો સાચો જવાબ છે ઈસવીસન ઓગણીસો ને નવ્વાણુંમાં નેક્સ્ટ ક્વેશ્ચન નંબર તેત્રીસ જૂનાગઢ અભિલેખાગર કચેરીની સ્થાપના ક્યારે થઈ હતી તો તેનો સાચો જવાબ છે ઈસવીસન ઓગણીસો ને ઓગણસીમાં ક્વેશ્ચન નંબર ચોત્રીસ સ્કંદગુપ્તના ગિરનારના શિલાલેખમાં જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર પ્રાંતમાં કાબિલ વહીવટકર્તા કોણ હતો તો તેનો સાચો જવાબ છે પર્ણદત્ત ક્વેશ્ચન નંબર પાંત્રીસ કૌટિલ્ય ન્યાય માટે રાજ્યમાં કેટલા પ્રકારની અદાલતો રાખવાનું અનિવાર્ય માને છે તો તેનો સાચો જવાબ છે બે પ્રકારની એક છે સિવિલ અને બીજી છે ફોજદારી તો મિત્રો આ હતા હિસ્ટ્રી સીસી છસો સો અને એમ સીક્યુ થેન્ક યુ થેન્કસ ફોર વોચિંગ